નમસ્કાર દર્શક મિત્રો ચોપાટ કાર્યક્રમમાં કોંગ્રેસના એક પછી એક નેતાઓને જ્યારે લઈ રહી છે આયાત કરી રહી છે ત્યારે સવાલ એ છે કે શું હવે ભાજપ પહેલા જેવી રહી છે ખરી તો આજ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે દર્શક મિત્રો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ભાજપ અને કોંગ્રેસની વિચારધારા એકબીજાથી બિલકુલ વિપરીત છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રમાણે ઘટનાઓ બની છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં આપણે જોયું છે કે આ ઘટનાઓને લઈને નાગરિકો અને મતદારો પણ હવે અનુભવી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપનો જે આંતર કલ છે તે અત્યારે ચરમસીમાએ છે એટલું જ નહીં પરંતુ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય જ્વાળામુખી ફાટે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પછી એ કોંગ્રેસમાં જ હોય તેવું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ હોય શકે છે ભાજપે કોળી મતો અંકે કરવા માટે કુંવરજી બાવળિયાનો સહારો લીધો તેમનો પંજો છોડાવીને કેસરીઓ ધારણ કરાવ્યો તો ડોક્ટર આશા પટેલ અને જવાહર ચાવડાને પણ ક્રમશઃ પાટીદાર મતો અને આહિર મતો મેળવવા માટે ભાજપમાં લાવવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે જવાહર શબ્દ યાદ આવે એટલે તુરંત આપણને જવાહરલાલ નહેરુની યાદ આવે પરંતુ એ જ જવાહર નામ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક જોડાઈ ગયું છે ભાજપના જ નેતા યોગેશ પટેલની નારાજગી જોતા અને ખાસ કરીને મધ્ય ગુજરાતને જે અન્યાયની વાત હતી તેને ઠારવા માટે પણ પ્રયાસ હોય તેમ તેમને પણ મંત્રીપદ ફાળવવામાં આવ્યું છે તો હકુભા જાડેજાને પણ મંત્રીપદ ફાળવવામાં આવ્યું છે જો કે આયાતી કોંગ્રેસી નેતાઓને ગણતરીના કલાકોમાં જ મંત્રીપદ આપીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે અત્યારે ભાજપમાં બડકો નોતર્યો છે ત્યારે છ છ સાત સાત ટમથી જે ચૂંટાયેલા નેતા છે એવા ભાજપમાં અનેક છે અને તેમનામાં ક્યાંક હવે અસંતોષની લાગણી જોવા મળી રહી છે આજે વાત કરીએ તો સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની નારાજગી પણ સામે આવી હતી તો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની નારાજગી જગજાહેર છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને શૈલેષ પરમારે ભાજપ પર આજે આકરા પ્રહાર પણ કર્યા હતા ગઈકાલ સુધી ભાજપનું જ ખોદતા નેતાઓ હવે ભાજપના તારણહાર ભાજપને હોય તેવી રીતે જોતા થયા છે ત્યારે મતદારો પણ ક્યાંક મૂંઝવાઈ રહ્યા છે કે હવે વિશ્વાસુ કોને ગણવા અને ગદાર કોણ બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ તો જે પ્રમાણે મહત્વની બાબત એ છે કે તાજેતરમાં જ આપણે એર સ્ટ્રાઇક જોઈ કે જેમાં પીઓકે અને તેવી જ રીતે જે પાકિસ્તાનના કબજા હેઠળના અન્ય કેટલાક પ્રાંત છે ત્યાં આપણી વાયુસેનાએ હુમલો કર્યો હતો અને કેટલાક જે ત્રાસવાદી વિસ્તારો હતા તેને નાબૂદ કરવામાં આવ્યા પરંતુ હવે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની એરસ્ટ્રાઇક હોય તેવું લાગી રહ્યું છે અને એક 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 પછી નેતા છે 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 તેને ભાજપમાં સમાવવા માટેની જાણે હોડ લાગી લાગી હોય તેવું સ્પષ્ટ રહ્યું બાબત એવી પણ કે ક્યાંક જો સોખઠાબાજી બરાબર ના થયું હોય તો કેટલાક નેતા એવા પણ છે કે જેને આપણે ધાર્યા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જશે પરંતુ તેઓ જઈ શક્યા નથી મહત્વની બાબત એ છે કે બે દિવસ પહેલા જે પ્રમાણે ગાણા ગવાતા હતા જાનૈયાઓ જાણે જાન લઈને નીકળ્યા હોય અને જાનની જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરનું નામ હતું પરંતુ પરણવા બેસી ગયા તેમાં કંઈક અલગ જ નેતાના નામ આવ્યા અને તેમાં નામ નામ આવ્યું આવ્યું જવાહરનું અને રીતે સાબરિયાનું હવે સવાલ એ છે કે ભાજપની આજે એરસ્ટ્રાઇક છે તેને લઈને જો વાત કરવામાં આવે ભાજપ કેટલું સફળ થયું છે કોંગ્રેસ કેટલું નબળું પડી રહ્યું છે આ તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે તો ચર્ચામાં

એડ સ્ટ્રાઇક હોય કે રાજનીતિમાં કોઈ બી સ્ટ્રાઇક હોય અને આપણે પોલિટિકલ એર સ્ટ્રાઇક કહીએ છીએ જે પર તમે સ્ટ્રાઇક ગણો જે તમારી ભાષા તમારે આજે યુઝ કરવી હોય સફળ અને અસફળ કરતાં હું એમ કહીશ કે ભાજપ મજબૂત હતું અને બીજી આ બધી જ સંગઠન શક્તિઓને લઈને જે લોકો જોડાયા છે તો વધારે મજબૂત થઈ રહ્યું છે એ વસ્તુ કહીશું અહીંયા વસ્તુ એ છે કે પ્રશ્ન એ છે કે કેમ કુંવરજીભાઈ બાવળિયા કે જવાહરભાઈ ચાવડા એ લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે ભૂતકાળમાં તેઓ કોંગ્રેસમાં હતા ભૂતકાળમાં તેઓ કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહ્યા છે લાંબા સમય સુધી કોંગ્રેસના ચિહ્ન પર એ ઘણી વખત ચૂંટાઈને આવ્યા છે અને પોતાના મત ક્ષેત્રોની અંદર તન મન ધનથી એમણે કોંગ્રેસ માટે કામ કર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાસે નથી નેતા નથી નેતૃત્વ અને નથી કાર્યક્ષમતા કરવાનું કોઈપણ જાતનો એક્સપિરિયન્સ એક તો એમનું સંગઠન બિલકુલ નથી બુથ લેવલ સુધીનું કોઈ સંગઠન નથી પેચ પ્રમુખોનું કોઈ સંગઠન નથી કાર્યકર્તાઓને કંઈ સાંભળવામાં નથી આવતા હવે એમની સંગઠનમાં કેવું છે જો રિસાઈ જાય તો વીસની જગ્યાએ ચાલીસને બી હોદ્દા આપી દો પછી ચુમ્માલીસને બી હોદ્દા આપી દો એક સાથે દોઢસો માણસને હોદ્દા આપી દો એટલે કોઈ પણ જાતની માળખાકીય સુવિધાઓ ત્યાં નથી અને એમાં ક્યાંક આ જેટલા સિનિયર નેતાઓ છે એમને ક્યાંક પોતાનું મત મૂકવો હોય વોઇસ મૂકવો હોય

આ એ તમારે જે રંગ ભરવા એ ભરી દો અત્યારે તો અમારું જે કમળ છે જે કમળનો ઓરિજિનલ રંગ છે અને જે અમારો કેસરિયા રંગ છે એ જ રંગ છે સર્વના મત 100% એ જ છે જે લોકો આયા છે એમની વિચારધારાને છોડીને અમારી વિચારધારા ગ્રહણ કરીને અમારામાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે પછી તમારે એને જે રંગમાં કરવું હોય આપ કરી શકો છો આભીસ સ્વતંત્ર છો મારે તમને ખાલી નેહલ બે એટલું જ ક્યો છે કે દરેક પાર્ટીની એક પોતાની વિચારધારા હોય છે અને દરેક ઓર્ગેનાઇઝેશનની એક વિચારધારા હોય છે ઓર્ગેનાઇઝેશન કે પાર્ટી કે સંગઠન ત્યારે એનું નાશપ્રાય થતું હોય છે અત્યારે પોતાની વિચારધારાને છોડી દે કોંગ્રેસ પોતાની વિચારધારાને છોડી ચૂક્યો છે ક્યારનું છોડી ચૂક્યો છે એની વિચારધારા દરેક પ્રાદેશિક ચૂંટણીમાં બદલાઈ જાય છે એમનું રાજકીય નેતૃત્વ જ્યારે અહીંયા આવે તો અચાનકથી સોફ્ટ હિન્દુત્વ એમની જ્યારે વિચારધારા જ નહોતી તો બે હજાર સત્તરમાં જાતિવાદિક આંદોલનની પાછળ ઉભા રહી એને પ્રમોટ કરવું અને જાતિવાદી આંદોલન જે લોકોએ ગુજરાતમાં વગાડીને ગુજરાતની જે ચિત્ર હતું ભારત કક્ષાએ બગાડ્યું એવા લોકોને બારોબાર હાયર કરી લેવા પોતાના નેતા પોતાના કાર્યકર્તાઓનું નહીં કંઈ સાંભળવું અને જનોએ ધારણ કરી લેવી એ જો કોંગ્રેસ જ્યારે સાઉથની તરફ જતી રહે છે કેરળની અંદર તો સબરીમાલા જેવી હિન્દુ આસ્થાનો ઉપર વળી પાછો પ્રહાર કરે છે તેલંગાણામાં આવે છે ત્યારે મુસ્લિમ મેનુફેસ્ટોને પ્રમાણે પોતાનો મેનિફેસ્ટો આપે છે એટલે પ્રદેશ પ્રદેશે પોતાની વિચારધારાને ક્યારેક ડાબી રહીજો તમે જુઓ કે મહાગઠબંધનનું જે પિક્ચર હોય છે એ બી કર્ણાટકમાં જેમની જોડે ઊભા હોય છે એ જ કર્ણાટકથી પિક્ચર જ્યારે ઉત્તર પ્રદેશની અંદર આવે છે તો સપા બસપા એમનાથી છૂટું પડી જાય છે પશ્ચિમ બંગાળમાં હોય છે તો મમતા બેનર્જી ત્યાં અલગ પિક્ચર લે છે રાષ્ટ્રીય કક્ષાએ છે એમને માન સન્માન ન આપવામાં તો ચોક્કસ કોઈ એક પરિવારની ચમચાગીરી કરવા માટે અહીંયા નથી એટલે એમનો ત્યાંનો વિચાર મૂકી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે કે ભારતીય વિચારધારા સાથે જ્યારે આ નવા જે સભ્યો છે ભારતીય જનતા આગમન કર્યું છે પણ સવાલ એ પણ છે કે કેટલાક નેતાઓનું તો એવું પણ કહેવું છે કે જેમ આપણે આપણે એક જમવા ગયા પછી ચેન્જ માટે બીજી હોટલમાં જઈએ ત્યારે તે પણ એક મહત્વની બાબત છે તે વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું અતુલભાઈ આપણી પાસે મારે આવું છે એક સીધી વાત કરવી છે કે કેમ વારંવાર આ પ્રકારની ઘટના બને છે કે નેતા જાય જ્યાં સુધી જવાનું છે ત્યાં સુધી કદાચ કોઈને કશું જ ખબર નથી ને પૂછે તો એમ કે અમારા પક્ષમાં બધું જ સમૂહ સૂત્રું છે પરંતુ જાય ત્યાર પછી ખોદવાનું શરૂ કરે છે કેમ કોંગ્રેસ હંમેશાની જેમ ઊંઘતા ઝડપાય છે હું ખોદવાની વાત નહીં કરું એક વાસ્તવિકતા સ્વીકારવી પડે જાય તો ભલે જતા પણ કેમ જાય છે એનું પણ ઇન્વેસ્ટિગેશન થવું જરૂરી છે રાજકીય પોસ્ટમોર્ટમ કરવામાં ના આવે તો કોંગ્રેસની જે હાલત ગુજરાતની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષથી છે ઉત્તર ઉત્તર સારી થઈ રહી છે પરંતુ આ જે એનું પોસ્ટમોર્ટમ કરવામાં નહીં આવે તો ફરીથી પાછી હાલત કથળી શકે એવી સંભાવનાઓ આવનારા દિવસમાં થઈ શકે પરંતુ ગુજરાતનો જ્યાં સુધી આપણે છેલ્લા ખાસ કરીને રાજ્યસભાનું જે ચૂંટણી હતી એ પછીનું આપણે જે ઇલેક્શન જોઈએ તો એમાં એવું થયું છે કે રાજ્યસભા આ વખતે દસ ધારાસભ્યોને આમથી આમ પલટી મરાવી દીધેલી સામ દામ ભેદ આપણે એલિગેશન નથી કરતા કોકને દસ કરોડ આપ્યા પાંચ કરોડ વોટ એવર એમાં આપણે ઊંડા નથી ઉતર્યું પરંતુ એ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ એ નાગરિક તરીકે નોંધાવે પરંતુ આ મંચ ઉપરથી કોઈ પણ પર આ પ્રકારના જવાબ આપણે સાંભળી બોલવાની છૂટ છે આઈ ડોન્ટ ટુ પર્સનલી પરંતુ ક્યાંક થઈ શક્યું બધા કે હવે હું એ વાતમાં પ્રકાશ નાખીશ કે એ પછી જે પરિણામો એ વખતે ઇલેક્શન આવ્યું એ ધારાસભ્યો ને લઈને એમના એમાંના મોટા ભાગના આઠ થી દસ લોકોને લડાવ્યા પરંતુ જનતાએ જે પાટલી બધી છે આ લોકો બધાને સબક શીખવાડ્યો છે કે અમે વોટ તમને કોંગ્રેસ આપ્યો છે ભાજપના હોય તો ભાજપ આપ્યો છે પરંતુ તમે જે

બેન વાત કરે છે બરાબર એમનો જવાબ આપું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ફેર કેટલો છે જુઠ્ઠું ગુજરાતની જનતા અત્યાર સુધી બાટલીમાં ઉતરેલી રહી ગુજરાતી જનતા વિચારી ભોળી છે અને સમય નથી મળતો

આ વસ્તુનો રાજકીય લાભ કોઈ લેવો ના જો દુરુપયોગ ના કરો એના ફોટો મેસેજ જે આખા દેશમાં અને આવનારા દિવસમાં નું બિલકુલ એ મુદ્દા પર ફરી એકવાર ઉછો ડોક્ટર શ્રદ્ધા આપની પાસે પણ આવું છે વાસુદેવભાઈ આપને એક સવાલ મારે સીધો પૂછો છે કે ગુજરાતની સ્થિતિની જો વાત કરવામાં આવે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો એક સ્લોગન હતું કે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે આ નેતાઓની જે ખરીદ વેચાણની પ્રક્રિયા ચાલી છે તેને લઈને જો વાત કરવામાં આવે

જ્યારે લાલુ વગેરેનો જ્યારે ભ્રષ્ટાચારનો વિષય ટોપ ઉપર ચાલી રહ્યો વર્ષ સાત આઠ વર્ષ પહેલા તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે કઈ કામો સરકારે કરવાના થાય છે એનું ભાવપત્રકતમ બનાવી દો અને એ તમે ઓફિસમાં ટીંગાળી રાખો એટલે ભાવ પ્રમાણે જેટલા પૈસા દેવાના થાય એ પાર્ટી આપી દે તો આજે ચાલે છે એમાં આગળ ના વધે અટકી જાય મને એવું લાગે છે કે હવે ધારાસભ્યો અને સંસદ સભ્યો અને નીચેના જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા સદસ્યો છે અને હારેલા સદસ્યો દરેકને મત તો મળેલો જ હોય છે એ મત પ્રમાણે ભાવપત્રક નક્કી થઈ જવું જોઈએ અને ભાવપત્રક પ્રમાણે જે પૈસા આપી દે અને જે ચૂકવાઈ જાય એની જોડે એ જતો રહે અને કેટલા મત મળ્યા છે એને આધારે ભાવપત્રક થાય બીજું એની કેવી ઇમ્પેક્ટ આવે છે એના સર્વે વગેરે થાય સેમ્પલ લેવાય એ પ્રમાણે બને તો મને એવું લાગે છે કે હવે આ દેશમાં નબળો છે ને દેશ પડી રહ્યો છે પાર્ટીઓ આખલાની જેમ બાજી રહી છે એમને સત્તા બનાવવા સિવાય બીજું કંઈ દેખાતું નથી એટલે એ જે નવી જે સિનારીઓ છેલ્લા દસ પંદર વર્ષથી જે ડેવલપ થઈ રહ્યો છે આજે એમ કે કોંગ્રેસ વગરનો દેશ

આ દેશની આ દેશ ને બરબાદ કરવા બેઠું છે ને આ જે મતદાતાઓ છે ને એને હું અપીલ કરી કરીને થાક છું કે ભાઈ તમે જાગો તમને આ લૂંટી લેવાના છે ને તમે બધા પતિ જવાના છો ભાજપ કોંગ્રેસ પટેલ આહીર આ બધું છોડી દો અને તમે તમારા પોતાના પેટનો તમારા સંતાનોનો તમારી પેઢીઓનો તમે વિચાર કરો તમે બધા ભેગા થઈને તમે જાતે ઉમેદવાર નક્કી કરો એની સિસ્ટમો બની શકે છે સિસ્ટમો ડેવલપે કરેલી છે તમે ત્યાં જાઓ અને આ બધાને છોડી દો નહીતર તમે છે ને એવા પતી જશો અત્યારે પતી જ ગયા છો આ દેશમાં વર્ગીકરણ હું કરું છું ને તો વર્ગીકરણ એવું બેસે છે કે એક ટકા લોકો છે ને બે ફાર્મ લૂટી શકે છે ને સંપત્તિ ભેગી કરે છે નવ ટકા એવા લોકો છે કે એને જે મળે છે ને એના કરતા દોઢું ડબલ મળે છે એટલે અડધું લૂટે જાય વાંધો નથી બાકી નેવું ટકા લોકોને જે મળે છે એમાંથી લૂંટાઈ જાય પચાસ ટકા લોટ છે આ દેશમાં હું જેટલું કમાઉ છું એનું પચાસ ટકા એટલે બસો લાખ કરોડ છે એમાં એસી લાખ કરોડ આ લોકો એમાં ખાઈ જાય વીસ લાખ કરોડ ટેક્સમાં જાય છે મળી પચાસ લાખ માંથી પછી ખવાઈ જાય પછી એમાં જાય છે કુલ મળીને પચાસ ટકા આ ડાખુઓ લૂંટી જાય છે જનતા એ સમજવાની જરૂર છે અને લૂંટ માલ આવે છે ને એટલે જ ખરીદીઓ થાય છે કે ધારાસભ્ય ખરીદવાના અરે નેતાઓ આ જે હમણાં જે આંદોલનો ચાલે છે ને નેતા ખરું તો પાંચ કરોડ દસ કરોડ સો કરોડ આવા તો આંકડા ચાલે છે તમે કલ્પના તો કરો ક્યાંથી પૈસા આવે છે કારણ કે દર વર્ષે આ દેશમાં એંશી લાખ કરોડ રૂપિયાની લૂંટ થાય છે અને એનું મુખ્ય તમને ખબર તો આપેલી એક અબ્બુ હસનની એક વાર્તા છે એક અબુ ને એને ચોર હતા ચાલીસ ડાકુ હતી અને એનો જે પછી એનું બહુ ઓલી થઈ ને એટલે અલી બાબા એક અને ચાર ટોળી રાખે છે એક એના પોલિટિશિયનો હોય બીજા અધિકારીઓ હોય આ ધનપતિઓ માફિયા ચાર ના મારફતે લૂંટવા સિવાય બીજું કશું કરતા નથી એટલે જે અત્યારે તમે છે ને કોંગ્રેસીકરણ ને ભાઈ આ છે ને બર્બાદીકરણ દેશનું બર્બાદીકરણ થઈ રહ્યું છે અને દેશ બરબાદ પાંચ દસ વર્ષમાં થઈ જવાનો છે આમ જ ચાલશે ચલો બિલકુલ વાસુદેવભાઈનું જે પ્રમાણે કહેવું છે ડોક્ટર શ્રદ્ધા ફરી એકવાર આપની પાસે આવું છે અત્યારે દેશમાં બર્બાદીકરણની મોસમ પૂર બહારમાં ખેલી હોય તેવું લાગે છે એક મહત્વની બાબત છે કે જે પ્રમાણે કોંગ્રેસમાંથી નેતાઓ લો છો તેનો કોઈ જ વાંધો નથી સારી બાબત છે જો કોઈ સારા ઉમેદવાર મળતા પણ હોય તો પણ સવાલ એ પણ છે કે જે પાંચ પાંચ છ છ સાત સાત તમથી ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલા છે એને કેમ પક્ષ ભૂલી જાય છે નેહલબી પહેલા તો આની પહેલા જે વક્તવ્ય થયા છે એમાં મારી ગુજરાતની જનતાનું બે વખત અપમાન થયું છે તો હું ખંડન કરવા માંગુ છું મારી ગુજરાતની જનતાને કોઈ બાટલીમાં ઉતારી ના શકે અને બીજું મારા મતદારોનું કોઈ ભાવપત્રક ના હોઈ શકે એટલે આ બંને વાતોનું લોકતંત્રની અંદર મતદારોનું અપમાનનું છે એનું હું ખંડન કરું છું

પોતાના મતક્ષેત્રની અંદર એ લોકોને જે મત મળ્યા છે અને એ લોકોની અંદર એ લોકો સતત તૂટાટા આવ્યા છે જ્યાં સુધી જવાહરજીની વાત હોય અને કુંવરજી બાવળિયાજીની વાત હોય તો ક્યાંક ને ક્યાંક એમનો જનસંપર્ક અને પોતાના લોકો પ્રત્યે એમણે સારી કામ કર્યું છે એ વાતને તમે વખોડી ન શકો કારણ કે તમે જોઈ લો તો એવી સેવાકીય અને સંસ્થાકીય પ્રવૃત્તિઓ જવાહરભાઈના પિતાજી અને જવાહરભાઈ પોતે પણ કરતા હતા પરંતુ જાહેર જીવનમાં રહેવાથી માણસ પોતાના ક્ષેત્રોનું વધારેમાં વધારે કામ કરવા માંગે છે પ્રોબ્લેમ કોંગ્રેસમાં છે કે એ પોતાના નેતાઓ સાચવી નથી શકતી એ નેતાઓને તમારે સન્માનજનક જે સ્થાન આપવું જોઈએ આટલા વર્ષોમાં એ તમે આપતા નથી અને અચાનકથી જ કે જો સત્તામાં હો તો વધારે સારી રીતે કામ કરી શકે હેલ ભાઈ મને કમ્પલીટ કરી લેવા દો 2017 સેકન્ડ નિહલ ભાઈ તમે એ પ્રશ્ન કોંગ્રેસને ભી પૂછો કે જેમ તમે પૂછો છો ને કે આ લોકોનું શું આટલા જુના નેતાઓને બાજુ પર મૂકી દઈ 2017 માં કોંગ્રેસ પાસે કોઈ પોતાના મેનિફેસ્ટો નથી હોતા કે ગુજરાત માટે શું કરીશું અને જાતિવાદી ગંદોલનોના લોકોની પાછળ જઈને જાતિવાદીક ભડકાવીને અને એમાંથી ડાયરેક્ટ હાયર કરીને જે લોકોને લઈ આયા હતા જે લોકો સમાજના નામે નીકળ્યા હતા અને રાજનીતિમાં જોડાઈ ગયા એના લીધે કોંગ્રેસે પોતાના જે ઓરિજિનલ ઉમેદવાર

એટલે હવે ડોક્ટર આશાની આપ વાત કરી રહ્યા છો તો એમણે બેને પોતાના વક્તવ્યમાં કીધું જ છે કે ભાઈ મેં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા હવે કામ કરવા હોય તો સંગઠન હોવું જોઈએ માળખું હોવું જોઈએ નથી ત્યાં સંગઠનનો અભાવ છે કોઈ લેવલ સુધીના કાર્યકર્તા નથી આજની તારીખમાં તમે તમારો કેમેરા લઈને જતા રહો ભારતીય જનતા પાર્ટીનો બુથ લેવલનો પેજ પ્રમુખ સુધીનો કાર્યકર્તા મળશે ત્રણસો દિવસ ધરાતલ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે એવું સંગણાત્મક શક્તિ નથી કોંગ્રેસમાં એ વાત સો ટકા સાચી છે તો એમના જો નેતા કે ધારાસભ્યને કંઈક કામ બી તો એક માણસ કામ ના કરી શકે એની જોડે આખી ટીમ હોવી જોઈએ એ ટીમ નો ભી અભાવ છે ચલો બિલકુલ અતુલભાઈ apne એક સવાલ મારે પૂછ છે કે એમના જે પ્રશ્ન છે તેના પણ જવાબ મારે જોઈએ છે ને બીજો એક સવાલ હવે 12 તારીખે CWC ની મીટિંગ છે ગણતરીના બે દિવસ બાકી છે અને છતાંય કેમ એક પછી એક નેતાને આપ જવા દો છો લાગે છે કારણ કે જ્યારે અંયા સોનિયા ગાંધી આવે જ્યારે રાહુલ ગાંધી આવે તો શું તેઓ કોઈ પ્રશ્ન નહીં પૂછે આપને હાઈકમાન્ડ સાથે થતું જ હશે અને થતું જ હોય એ સ્વાભાવિક છે પરંતુ એ અહીંયા જે સીડબ્લ્યુસીની મીટિંગ છે એના અનુસંધાનમાં જ આ બધું થઈ રહ્યું છે કે રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસની જે ટીમ સીડબલ્યુસી કોંગ્રેસ વર્કિંગ કમિટીની ટીમ અહીંયા આવી રહી છે તો એ લોકો ને એ કરવા માટે આ પગલા ભરવામાં આવે છે કે તમારા મજબૂત લે લોકોને અમે લઈ લઈએ છીએ હવે જે રીતના લઈ લીધા વોટએવર પરંતુ જનતા જનાર્દન આજે જાગી ચૂકી છે જેમ જેમ ગ્રાફ ઊંચો થતો જાય જેમ જિઠ્ઠાણાનો ગ્રાફ નીચે ઉતરતો જાય એમ ને એમ આવનારા દિવસોમાં પરિણામોમાં તમને હું અત્યારે મીડિયાના માધ્યમથી કહીશ કે લોકસભાની અંદર છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી લાવેલી કેવી રીતે લાવેલી એમાં આપણે ઊંડા ઉતરવું નથી પરંતુ આ વખતે ચૂંટણીની અંદર એ પરિણામ કેવું આવે છે તમે જોજો એટલે તમને પોતાને ખ્યાલ આવશે વિધાનસભામાં તો જોઈ લીધું જનતાએ મત એને જનાદેશ આપી દીધો ઉત્તર ગુજરાતના અમુક જગ્યાએ કંઈ બી ઘણી અપીલો થઈ છે હાઈકોર્ટમાં બી આજે વીસ બાવીસ અપીલો પડેલી છે કે કેવી રીતે ચૂંટાયા છે શું છે એમાં આપણે ઊંડા નથી ઉતરવું કારણ કે એમાં એક આખો ચાર થી પાંચ કલાકનો વિષય થઈ જાય પરંતુ આ જે

અપુલભાઈ આપણી પાસે ફરી એકવાર આવું છું ડોક્ટર શ્રદ્ધા આપની પાસે પણ આવું છું એક એક નો સવાલ મારે વાસુદેવભાઈને ને પૂછવો છે

ચલો બિલકુલ આપણી પાસે આવું એક સીધો સવાલ મારે પૂછવો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના એક પછી એક નેતા ને લે છે સારી બાબત છે કદાચ જો કોઈ વિચારસરણી બદલે કોંગ્રેસ આવે આવવા માંગે તો કશું જ વાંધો નથી પણ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જ અત્યારે ક્યાંક આજ મુદ્દાને લઈને વાત કરીએ કેમ યોગેશ પટેલને આટલા સમય પછી ફરી એકવાર મંત્રીપદની વાત આવી કારણ કે લાગ્યું કે વડોદરામાં અસંતોષ જે રીતે વધી રહ્યો છે મધુશ્રીવાસ્તવની માંગ છે કે હું આટલા વર્ષોથી સતત સેવા આપું છું મને લોકસભાની સીટ કેમ ના મળવું જોઈએ સાણંદનો જે મામલો સામે આવ્યો કનુભાઈ પટેલની વાત છે તે પણ આજે એક સાક્ષી રહ્યું છે લાગે છે કે કદાચ આજે કોંગ્રેસીકરણ કરવામાં ભાજપ ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ ના જાય કારણ કે ગણતરી ના કહી શકાય કે એક થી દોઢ મહિનો બાકી છે લોકસભાની ચૂંટણીને અને ભાજપમાં પણ ભડકો થવાના એંધાણ આજે જોવા મળ્યા છે કઈ રીતે જુઓ છો આ રાજકીય સમીકરણને ને એક પહેલી વાત તો પેલા બેને જે હમણાં કીધું ને કે ભાવપત્રક ભાવપત્રક ને સંસદ સભ્યને ધારાસભ્યને કીધું મતદાતાને ન કીધું તમે મતદાતાને તમારી બાજુ લઈ જવા માટે મથો નહીં અમે ધારાસભ્ય સંસદ સભ્યનું કીધું છે બીજી વાત હવે તમે જે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી હમણાં બેને પણ કીધું ને કે આમ લાંબી આંગળી કરીને કાર્રેસ વાળા હાચવી નથી શકતા અથવા તો સિનિયર લોકોને નથી હાચવતા વગેરે હવે કોંગ્રેસના લોકોને લાવીને જો છત્રીસ લાવ્યા છે એમાં કઈક સત્તરેક છે એને એ લોકોએ ઉચ્ચ પદો ઉપર બેસાડ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હું વર્ષોથી ખુબ નજીક રહેલો માણસ છું એટલે એમાં એટલા બધા સિનિયર લોકો છે આ બધાનો હિસાબ થઈ ગયો એટલે ને એમને જે કર્યું છે ને એ આંગળી એક લાંબી કરે ને તો ત્રણ આંગળી છે ને એમની પોતાની સામે જોતા નથી બીજું હવે જે પક્ષ પલટાઓ જે થઈ રહ્યા છે ને એમાં કોંગ્રેસીકરણ ને ભાજપીકરણ ને એવું કઈ નથી હોતું પેલા એમાં એવું હોય છે કે ચૂંટણી લડાઈને ને ત્યારે કોંગ્રેસ પાસે બેઝિક અમુક મતો હોય છે એવી રીતે ભાજપ પાસે પણ હોય છે એવી રીતે ઉમેદવાર એને પણ પાંચ હજાર દસ હજાર પંદર હજાર મતનું પોટલું હોય છે ભારતીય જનતા પાર્ટી શું જસદણ છે માની લો તો જસદણમાં માં એમની પાસે પોટલું કેટલું છે કે બાવળિયા સાહેબ પંદર નું પોટલું છે આપણને આટલા મળે છે અને આટલા મળે છે તો આપણે પાંચ દસ હજાર પંદર હજાર એ નીકળી જશું એટલે પછી બાવળિયા સાહેબ ને કેવી રીતે લાવવા એની બધી ગણતરી

પૈસા છે તેનું નુકસાન થાય તેવી પણ શક્યતા છે તો ડોક્ટર શ્રદ્ધા આપ આ કાર્યક્રમમાં જોડાયા ચોપાટમાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અતુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર વાસુદેવભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આથી આજની ચોપાટ નમસ્કાર